ઓફ વડોદરા. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં પીવાના પાણીની સમસ્યાને લઈને વિસ્તારની મહિલાઓએ પોતાની વેદના રજૂ કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે લોકોને પીવાનું શુદ્ધ પાણીનું વિતરણ, રોડ રસ્તા સહિત શહેરના વિકાસના અનેક કામો તેમજ શહેરમાં નિયમિત ગટર અને સાફ સફાઈની વ્યવસ્થાનું સંચાલન કરવું વગેરે અનેક કામો વડોદરા મહાનગરપાલિકાની મૂળભૂત ફરજોમાં આવે છે. બદલામાં નગરપાલિકા નાગરિકો પાસેથી વિવિધ પ્રકારના વેરાઓ પણ વસૂલતી હોય છે, પરંતુ જ્યારે નાગરિકો વેરાઓ ભર્યા પછી પણ તંત્રને કોઈ કારણોસર રજૂઆત કરતા હોય તો તંત્રના બેરા કાને અથડાઈને એ અવાજ ધ્વનિની જેમ પાછો આવે છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના યાસીન ખાન પઠાણ રોડ ખાતેનો છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અંગે અમે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ અમારી સમસ્યા અંગે તંત્ર તરફથી કોઈ જ નિરાકરણ આવતું નથી. હવે જ્યારે ગણતરીના સમયમાં રમઝાન માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મહિલાઓએ પોતાની વેદના સાથે રજૂઆત કરી હતી. આ વિસ્તારની મહિલાઓ શું કહે છે તે સાંભળીએ તેમની જ જુબાનીમાં.